નમસ્કાર દોસ્તો, હું છું ભરત ભોકિયા. ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે. મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ, સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી, જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી, તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી. આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે. થેન્ક યુ. સ્વાધી 4.1 દાખલા નંબર 4. દાખલો શરૂ કરવા પહેલા એક ખાસ સૂચના કહેજો, બોર્ડ પર અક્ષર તમે ઝાંખા દેખાય તો વિડીયોના જમણા ખૂણા ઉપરથી વિડીયોની 3 ટપકાના ઓપ્શનમાંથી વિડીયો ક્વોલિટી મહત્તમ કરી બોર્ડને થોડી ફોનની બ્રાઇટનેસ વધારશો. વિધાન પરથી સમીકરણ બનાવો. કોઈ પણ સાદું સમીકરણ છે તે આપણે વિધાન આપેલું છે. વિધાનમાં કોઈ સંખ્યા એટલે કે એક્સ વાય ઝેડ ચલ અને સંખ્યાઓ આધારિત સરવાળો બાદબાકી ગુણાકારને ભાગાકારની ક્રિયાઓ આપેલી છે. આ ક્રિયાઓના આધારે આપણે સમીકરણ પરથી આ સમીકરણો છે એ વિધાન પરથી બનાવવાના છે. પહેલું વિધાન છે એક્સ અને ચાર નો સરવાળો. તો એક્સ અને ચાર નો સરવાળો, સરવાળો એટલે પ્લસ, કોનો કોનો કરવાનો છે? એક્સ અને ચાર નો. તો એક્સ અને ચાર નો સરવાળો કરતા, એક્સ અને ચાર નો સરવાળો કરતા તમને જે જવાબ મળે એ જવાબ હંમેશા બરાબરની બીજી બાજુ એટલે કે જમણી બાજુ તમારે મૂકવાનો છે. તો એક્સ પ્લસ ચાર બરાબર નવ, એક્સ માં ચાર ઉમેરતા નવ મળે છે. આ એનું સમીકરણ બની ગયું. ખૂબ જ સરળ છે. તે જ રીતે વાય માંથી બે બાદ કરતા તમને આઠ મળે છે. વાય માંથી બે બાદ કરતા એટલે બાદ બાકી આવી. તો ત્યાં સમીકરણ આપણે બનાવશું વાય ઓછા બે બરાબર આઠ. તો વાય માંથી બે બાદ કરતા આઠ મળે છે, માટે વાય માઇનસ બે બરાબર આઠ. તે જ રીતે એના દસ ગણા એ સિત્તેર છે. એના દસ ગણા સિત્તેર છે. દસ ગણા કીધા એટલે દસ વડે ગુણાકાર. તો દસ ગુણ્યા એ, દસ ગુણ્યા એ એટલે તેને ગણિતની ભાષામાં લખાય છે દસ એ. પાંચ ગુણાકારમાં એ હોત તો પાંચ એ, ચાર ગુણાકારમાં એ હોત તો ચાર એ. તેના બદલે દસ એ, દસ એ બરાબર તમને જવાબ શું મળે છે? સિત્તેર. એના દસ ગણા, એના દસ ગણા શું મળે છે આપણને? સિત્તેર. માટે દસ એ બરાબર સિત્તેર. હવે એક સંખ્યા બી ને પાંચ વડે ભાગતા, બી નો ભાગાકાર કરવાનો છે પાંચ વડે, તો તમને જવાબ શું મળે છે? છ મળે છે. માટે બી છેદમાં પાંચ બરાબર છ. બી ને પાંચ વડે ભાગતા, ભાગતા એટલે ભાગાકાર એટલે છેદમાં મૂકવાના છે. બી ભાગાકારમાં પાંચ બરાબર છ. તે જ રીતે ટી નો ત્રણ ચતુર્થાંશ ભાગ એ પંદર છે. ટી નો ત્રણ ચતુર્થાંશ ભાગ, તો ત્રણ ચતુર્થાંશ ગુણાકારમાં ટી બરાબર આપણે લખવું પડશે પંદર. કેમ કે ટી છે તેનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે બે નો ગુણાકાર, ટી ગુણ્યા ત્રણ ના છેદમાં ચાર. તો ત્રણ ના છેદમાં ચાર ટી બરાબર તમને મળે છે પંદર. હવે એમ ના સાત ગણા, એમ ના સાત ગણા એટલે એમ નો સાત સાથે ગુણાકાર. જેવી રીતે આપણે દસમાં કરીએ હતું એવી રીતે એમ ના સાત ગણામાં સાત ઉમેરવાના છે. એમ ના સાત ગણામાં સાત ઉમેરવાના છે. તો એમ ના સાત ગણા એટલે સાત એમ, એમાં તમારે સાત ઉમેરવા, ઉમેરવા એટલે પ્લસ, બરાબર તમને જવાબ મળે છે સત્યોતેર. તો સાત એમ, એમના સાત ગણા પ્લસ સાત ઉમેર્યા, જવાબ મળ્યો સત્યોતેર. તેવી જ રીતે આઠમામાં કોઈ સંખ્યા એક્સ ના એક ચતુર્થાંશ ભાગ માંથી, એક્સ નો એક ચતુર્થાંશ ભાગ તેમાંથી શું બાદ કરવાનું છે? ચાર બાદ કરવાના છે. તો એક્સ નો એક ચતુર્થાંશ ભાગ એટલે એક ના છેદમાં ચાર ગુણાકારમાં એક્સ માંથી ચાર બાદ કરશો તો જવાબ મળે છે તમને ચાર. એટલે કે એક્સ ના છેદમાં ચાર માઇનસ ચાર બરાબર ચાર. એક ગુણ્યા એક ના છેદમાં ચાર, એક ચતુર્થાંશ ગુણ્યા એક્સ માઇનસ ચાર બરાબર તમને જવાબ મળે છે ચાર. તો અહીં એક્સ ગુણ્યા એક એટલે તમે એક્સ એક્સ લખી શકો, એક્સ ના છેદમાં ચાર માઇનસ ચાર બરાબર ચાર. હવે વાય ના છ ગણા માંથી, ફરી વાય ના છ ગણા એટલે છ વાય, એમાંથી આપણે બાદ કરવાના છે છ. છ વાય માઇનસ છ સામે તમને જવાબ મળે છે સાઠ. તો વાય ના છ ગણા એટલે છ વાય માઇનસ છ બરાબર સાઠ.
હવે છેદના ત્રીજા ભાગમાં છેદના ત્રીજો ભાગ એટલે ભાગાકારમાં 3 લેવા પડશે છેદના ત્રીજા ભાગમાં 3 ઉમેરતા પછી પ્લસ 3 કરવાનો આવશે અને જવાબ મળે છે 30 તો સમીકરણમાં z ભાગાકારમાં 3 પ્લસ 3 તમારે ઉમેરવાના છે અને જવાબ તમને મળે છે 30 તો આ પ્રમાણે z ના ત્રીજા ભાગમાં આપણે 3 ઉમેર્યા જવાબ મળ્યો 30 તો આ રીતે નવે નવ વિધાન છે આ વિધાનને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવ્યા દરેક વિધાનના જે સમીકરણ છે તેને આ પ્રમાણે ગાણિતિક રીતે દર્શાવી શકાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બધા જ દાખલાઓ છે સમીકરણના એ અહીં પૂરા થાય છે તો વિડીયો પોઝ કરી તમે દાખલા લખી લેશો જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખશો વિડીયો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઇબ કરશો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો થેન્ક યુ